નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શીતલ ભટ્ટી ભવ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટરનું નામ છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય બરાબર હવે એની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર તો કે ગોંડ જાતિ છે એના વિશે આપણે માહિતી મેળવી હવે આજે આપણે અહોમ જાતિ જે છે એના વિશે માહિતી મેળવવાની છે તો જોઈએ અહોમ જાતિ અહોમ તેરમી સદીના હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા બરાબર અહોમ જાતિના લોકો છે તેરમી સદીમાં હાલનું તો કે મ્યાનમાર જૂનું નામ એનું બરમા બરાબર એટલે મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદી એટલે અસમની અંદર જે બ્રહ્મપુત્ર નદી આવેલી છે તેના ખીણ વિસ્તારની અંદર વસ્યા તેમણે ભૂયા એટલે ભૂસ્વામી અથવા તો જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી બરાબર એમણે તો કે ભૂયા અથવા ભૂસ્વામી અથવા જમીનદાર બરાબર છે પેલા આ પ્રથા જે છે એ જોવા મળતી હતી હવે આ જે જૂની પ્રથા છે જે જમીનદાર પ્રથા હતી એ જમીનદારી પ્રથા નાબૂદ કરી અને એની જગ્યાએ રાજકીય વ્યવસ્થા છે એ બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટ્યો ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી બરાબર હવે અહોમ રાજ્યની સ્થાપના કરી એની અંદર તો કે જે સોળમી સદીમાં ચૂંટ્યો અને કોચ હાજો બરાબર આ જે રાજ્ય છે એણે પોતાના રાજ્યની અંદર ભેળવી દીધા અને આસપાસની જે જનજાતિઓ છે ત્યાં આક્રમણ કર્યું અને એમને જીતી એક વિશાળ અહોમ રાજ્ય છે એની સ્થાપના કરી સત્તરમી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપનું પણ નિર્માણ કરી શકતા હતા બરાબર સત્તરમી સદીની અંદર હવે આ જે અહમ જાતિના લોકો છે એ દારૂગોળો અને તોપ છે એ પણ જાતે બનાવતા હતા જોકે દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણ થયા હતા બરાબર અહમ જાતિના જે લોકો છે એના ઉપર તો કે દક્ષિણ અને પશ્ચિમ બાજુથી ઘણા બધા આક્રમણ એટલે કે હુમલા થયા હતા ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા બરાબર ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલા જે છે એના નેતૃત્વની છે મુઘલ સેના છે એની સામે આક્રમણ કર્યું અને બહાદુરીથી લડ્યા છતાં પણ તેઓ હારી ગયા પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં બરાબર એ વિસ્તારની અંદર મુગલો છે એ જીતી ગયા પણ લાંબા સમય સુધી એમનું જે વર્ચસ્વ એમનું પ્રભુત્વ છે એ જળવાઈ રહ્યું નહીં આગળ વાત કરીએ અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું બરાબર અહોમ રાજ્ય છે બળજબરી પૂર્વક બરાબર એટલે પરાણે એમની પાસે જે શ્રમ એટલે કે કાર્ય છે એ કરાવવામાં આવતું હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવાતું તે પાઇક કહેવાતા બરાબર જે લોકો પાસે તો કે જે રાજ્ય છે અહોમ રાજ્ય બરાબર તો એના ઉપર બળજબરીપૂર્વક એટલે કે પરાણે કામ કરવામાં આવતું તેને શું કહેવાતા તો કે પાઇક દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા બરાબર દરેક ગામમાંથી નક્કી કરેલું હોય કે આટલી સંખ્યામાં જે લોકો છે એને મોકલવામાં આવતા એટલે જે લોકો મોકલવામાં આવે એ સંખ્યાને પાઇક કહેવામાં આવતું એટલે સંખ્યા છે એ મોકલવાની રહેતી વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાની કુળ તૂટી ગયા બરાબર જે જગ્યાએ વધારે લોકો વસવાટ કરતા હોય ત્યાંથી તો કે જે જગ્યાએ ઓછા લોકો વસવાટ કરતા હોય ત્યાં એ લોકોને ખસેડવામાં આવતા એટલે સ્થળાંતર કરવામાં આવતું આના લીધે તો કે કુળ જે છે એ તૂટી ગયા સત્તરમી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હવે સત્તરમી સદીના જે પ્રથમ દસકો એટલે પ્રથમ દસ વર્ષની અંદર જે વહીવટી વ્યવસ્થા હતી એ કેન્દ્ર સ્થાને આવી વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે જે આપણે સૌ જાણીએ છીએ વર્તમાન સમયની અંદર એટલે કોઈ પણ વ્યક્તિ છે એની પાસે બળજબરીપૂર્વક એટલે કે પરાણે કામ કરાવવું એ શું ગણાય છે તો કે ગુનો ગણાય છે અને એ આપણે જાણીએ છીએ આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા બરાબર અહમ જાતિના જે લોકો છે એના તમામ પુરુષો જ્યારે યુદ્ધ થાય ત્યારે તો કે સેનાની અંદર જોડાતા હતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કામ કરતા બરાબર પછી યુદ્ધ સિવાયનો બીજો કોઈ સમય હોય ત્યારે સિંચાઈ વ્યવસ્થા એટલે પાણી માટેની જે વ્યવસ્થા છે ખેતી માટે જે પાણી જોતું હોય તો એ સિંચાઈ વ્યવસ્થા છે એના સાર્વજનિક એટલે કે એ કામની અંદર જોડાતા હતા અહમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિ અમલમાં મૂકી હતી બરાબર અહમ જાતિના લોકો છે એણે તો કે ચોખા માટેની તો કે જે નવી પદ્ધતિ એટલે નવી રીત છે એ અમલમાં મૂકી હતી અહોમ કુળ સમાજમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું હતું બરાબર અહોમ સમાજ જે છે એ કુળમાં વહેંચાયેલો હતો કે અલગ અલગ કુળ એની અંદર હતા અને એમનો જે કુળ છે એને તો કે ખેલ કહેવામાં આવતું હતું ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું બરાબર ઘણા બધા જે ગામો છે એના ઉપર તો કે જે આ ખેલ છે જે કુળ એમનું નિયંત્રણ હતું ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પાછા લઈ શકતો ન હતો બરાબર ખેડૂતને તો કે ગામના સમાજ દ્વારા જે આપવામાં આવેલી જમીન છે એ તો કે ગામ જે છે એ સમાજની સંમતિ વગર બરાબર જે કોઈ પણ ખેડૂતને ગામના સમાજ દ્વારા જે જમીન આપેલી છે એ ગામ અથવા તો જે સમાજની સંમતિ એટલે મંજૂરી વગર રાજા છે એ પાછા લઈ શકતા ન હતા શરૂઆતમાં અહોમ લોકો જનજાતિ એટલે કે દેવતાઓની ઉપાસના કરતા હતા બરાબર શરૂઆતમાં તો કે અહોમ જાતિના જે લોકો છે એ દેવતાઓ એટલે પ્રકૃતિના દેવતા પ્રકૃતિના દેવતા કોને કહેવાય તો કે સૂર્ય ચંદ્ર બરાબર નદી તળાવ વૃક્ષ આ બધા જે છે પ્રકૃતિના દેવતા કહેવાય રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું બરાબર રાજા છે એના દ્વારા તો કે મંદિરો અને બ્રાહ્મણો છે એને જમીનનું દાન આપવામાં આવતું હતું શિવસિંહ ઈસવીસન સત્તરસો ચૌદ થી ઈસવીસન સત્તરસો ચુમ્માલીસ ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો એટલે શિવસિંહ નામનો જે રાજા છે એના સમયમાં હિન્દુ ધર્મ છે એ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી નહીં બરાબર હિન્દુ ધર્મ અપનાવ્યો હતો છતાં પણ અહોમ રાજાઓ છે એણે પોતાની જે પરંપરાગત માન્યતાઓ એના છે પણ જૂના રીત રિવાજો જૂની જે માન્યતાઓ છે એ સંપૂર્ણપણે છોડી નહીં ત્યાંથી આગળ વાત કરીએ અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો બરાબર અહોમ સમાજ એ તો કે અત્યંત એટલે ખૂબ જ સુસંસ્કૃત એટલે પોતાની જે સંસ્કૃતિ છે એની અંદર એ માનતો હતો કવિઓને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી બરાબર એ સમયની અંદર તો કે જે કવિ અને જે વિદ્વાનો છે એમને જમીન રાજા દ્વારા દાનમાં આપવામાં આવતી હતી નાટ્ય પ્રવૃત્તિ એને પ્રોત્સાહન આપવામાં આવતું હતું બરાબર નાટ્ય પ્રવૃત્તિ એટલે નાટક પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહન આપવામાં આવતું હતું સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બરાબર સંસ્કૃત ભાષામાં જે કાંઈ પણ કૃતિઓ લખાયેલી હતી જે કાંઈ પણ ગ્રંથો લખાયેલા હતા એને તો કે સ્થાનિક ભાષામાં એટલે જે લોકો જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાં જે ભાષા બોલવામાં આવતી હોય એ ભાષાની અંદર તો કે એનો જે અનુવાદ એનું ભાષાંતર છે ટ્રાન્સલેટ એ કરવામાં આવેલું હતું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી બુરંજી નામની જે ઐતિહાસિક કૃતિ છે એને પહેલાં અહોમ ભાષાની અંદર લખવામાં આવેલી હતી અને પછી તો કે આસામી ભાષા છે એની અંદર લખવામાં આવેલી હતી ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળે છે બરાબર ગુજરાતની અંદર તો કે જે ડાંગ વિસ્તાર છે એ અને બીજી જે અન્ય તો કે પૂર્વીય પટ્ટી એટલે પૂર્વીય વિસ્તાર જે છે ત્યાં આવી જનજાતીય પ્રજા જે છે એ જોવા મળે છે સંતરામપુર દેવગઢ બારીયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી બરાબર સંતરામપુર છે ત્યાર પછી દેવગઢ બારિયા છે અને ડાંગી રાજ્ય છે તેમની વ્યવસ્થા અને એની સંસ્કૃતિ એટલે એના રીત રિવાજો છે એ કંઈક અલગ હતા તેમના ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્ય વિશ્વ વિખ્યાત છે નીચે અંડરલાઈન કરજો બરાબર છે એમના ક્યાં ક્યાં નૃત્યો પ્રખ્યાત છે તો કે તમાશા ભવાડા અને ઠાકરિયા ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષે ભરાય છે બરાબર ડાંગની અંદર ડાંગ દરબારનો મેળો છે એ દર વર્ષે ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે બરાબર છે આ ડાંગ દરબારનો જે મેળો દર વર્ષે ભરાય છે એમાં તો કે જે કોઈ પણ રાજાઓ છે એને વર્ષાસન આપવામાં આવે છે હવે જુઓ ત્યાં બોક્સની અંદર આપેલું છે કે ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી સરકારે ડાંગી રાજાઓ અને નાયકાઓને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત શાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું જે પરંપરા આજે પણ ચાલુ છે બરાબર ડાંગ દરબારની અંદર તો કે ત્યાં ડાંગી રાજાઓ છે એ એ અને એના જે નાયકો છે એમના બદલામાં જે સાલિયાણો આપવામાં આવતું હતું અને એ પ્રથા એ પરંપરા છે એ આજે પણ જળવાયેલી જોવા મળે છે હવે જોઈએ બદલાતો સમય અને નવી જનજાતિઓનો સાંજ માળખું જેમ જેમ સમય છે એ બદલાતો જાય એમ તો કે આ જે જનજાતિઓ છે બરાબર એના માળખાની અંદર પણ પરિવર્તન આવેલું જોવા મળે છે સોળમી અને સત્તરમી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસે આપણને સમજવાનો પ્રયત્ન કર્યો બરાબર સોળમી અને સત્તરમી સદી સુધીની જે જનજાતિ છે તો એ જનજાતિ એટલે કે આદિવાસી જાતિ છે એનો ઇતિહાસ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું કાળાંતર એટલે જેમ જેમ સમયવર જાય તો ગયો બરાબર એમ તો કે આ જે જાતિઓ છે જે આદિવાસી જાતિઓ છે એની અંદર ઘણા પરિવર્તનો આવ્યા વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોમાં એકબીજા સાથે એના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું બરાબર વર્ણ આધારિત એટલે આપણે જોયું અગાઉ કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર આજે વર્ણ આધારિત સમાજ હતો અને આદિવાસી સમાજ છે એ લોકોના એકબીજા સાથેના જે સંપર્ક એકબીજા સાથેનો જે વ્યવહાર છે એના કારણે આ બંને સમાજની અંદર પરિવર્તન એટલે કે ફેરફાર આવેલો આપણે જોઈ શકીએ છીએ વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી બરાબર હવે અલગ અલગ જે આદિવાસી જાતિઓ છે એ તો કે અલગ અલગ આજીવિકા એટલે કે અલગ અલગ કાર્ય કરે છે સમય છતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની જેમ જેમ સમય પસાર થયો એમ એમ તો કે ઘણી બધી જે જનજાતિઓ છે જે આદિવાસી જાતિઓ છે એ જાતિ આધારે જે કોઈ પણ સમાજ છે એનો ભાગ બન્યો જોકે ઘણી જનજાતિઓ એ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી બરાબર ઘણી બધી જે જનજાતિઓ છે એ હિન્દુ ધર્મ અને પોતાની જે જાતિ વ્યવસ્થા છે એનાથી મોટા ભાગે પોતે દૂર રહે છે કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી બરાબર હવે ઘણી જનજાતિઓ એવી હતી કે જેણે સુસંગઠિત એટલે પોતાનું એક અલગ જૂથ બનાવી એની અંદર તો કે પોતાની જ અલગ વહીવટી વ્યવસ્થા છે એ ઊભી કરી અને એમાંથી એક અલગ શક્તિશાળી રાજ્ય છે એની સ્થાપના કરી જેથી તેઓને તેનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો બરાબર મોટા રાજ્યો ઉત્પન્ન કર્યા અને મોટા રાજ્યની સ્થાપના કરી તો શું થયું તો કે સામે છે તેનાથી પણ વધારે જે મોટા અને વધુ જટિલ રાજ્યો હતા એમની સામે એમને સંઘર્ષ થયો બરાબર સંઘર્ષ એટલે લડાઈ ઝગડા થયા એટલે આ રીતે તો કે અહોમ જાતિ જે છે બરાબર એનું પતંગ થયું ત્યાર પછી તો કે જે જનજાતિઓ છે એ સમય પસાર થયો એમ અલગ અલગ સામ્રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ પોતાનું જૂથ છે બરાબર એ પરિવર્તન એની અંદર આવે છે અને પોતાનું જૂથ છે એ ટકાવી રાખે છે એટલે આ જે છે એ આ ચેપ્ટરની આપણે જે અલગ અલગ જે કોઈ પણ જાતિઓ છે બરાબર કે વનવાસી વિચરતી જાતિઓ છે સ્થાયી જાતિઓ છે ત્યાર પછી તો કે વનવાસી એટલે આદિવાસી જાતિઓ છે તો એના વિશેની આપણે જે આમાં માહિતી મેળવી છે હવે એના પછી તમને અહીંયા જે પ્રશ્ન આપું છું એ તમારા હોમવર્કની અંદર કરવાના છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર એકત્રીસ એમાં પ્રશ્ન પહેલો જોડકા પ્રશ્ન બીજો ખાલી જગ્યા પ્રશ્ન ત્રણ ખરા ખોટા અને પ્રશ્ન ચારના પ્રશ્ન જે તમને લખાવું છું એ તમારે લખવાના છે બરાબર અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય ત્યાર પછી ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો આ બે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશો અસ્તુ જય હિન્દ